લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના પ્રવાસે છે. તેમણે પશ્ચિમ બંગાળમાં એક અને ઓડિશામાં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી. બંગાળના મથરાપુરમાં રેલી દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારની નીતિઓની ટીકા કરી હતી. મોદીએ કહ્યું, ટીએમસી બંગાળની ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બંગાળનો મઠો અને સંતોને પણ છોડતા નથી. મોદીએ વધુમાં કહ્યું કે ટીએમસી ઇસ્કોન રામકૃષ્ણ મઠ અને ભારત સેવાશ્રમ જેવી સંસ્થાઓને અપશબ્દો કહી રહી છે. તેમના ગુંડાઓ મઠો પર હુમલા કરી રહ્યા છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. રામ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે. ટીએમસીના લોકો રામ મંદિરને અપવિત્ર કહે છે. આવી ટીએમસી ક્યારે બંગાળની સંસ્કૃતિનું રક્ષણ કરી શકશે નહીં. તો વડાપ્રધાન મોદીએ ટીએમસી સરકારની નીતિઓની ટીકા કરી છે. ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં નરેન્દ્ર મોદીએ જંગી જનસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન વડાપ્રધાને ટીએમસી સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી. ટીએમસીના ગુંડા મઠો પર હુમલા કરી રહ્યા છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. આ સાથે જ ઇસ્કોન જેવી સંસ્થાઓને અપશબ્દો કહી રહ્યા હોવાનું પણ નિવેદન આપ્યું. જી બિલકુલથી, જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે 7મા તબક્કાનું મતદાન છે, તે મતદાન આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બંગાળ અને ઓડિશામાં સભા છે, તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીએમસી ઉપર ક્યાંક ને ક્યાંક જે વાક્યો છે તે વાક્યોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક શાબ્દિક પ્રહાર છે તે શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને રામ મંદિરની વાત છે રામ મંદિરની વાત કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ટીએમસીના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે અને ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જી છે, તે રામ મંદિરના જે મહિમા છે તેને નકારી રહ્યા છે અને સાથે જ રામ મંદિર જે છેલ્લા 500 વર્ષથી જે રામ મંદિરનો મુદ્દો હતો તે ક્યાંક ને ક્યાંક જે હાલમાં રામ મંદિર ભવ્ય રામ મંદિર બની ગયું છે અને ત્યાંના લોકો છે તે રામ મંદિરમાં પણ ક્યાંક ને ક્યાંક આસ્થા રાખી રહ્યા છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે ટીએમસીના જે કાર્યકર્તાઓ છે તે રામ મંદિરને લઈને અફવાઓ છે તે અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ટીએમસીના જે નેતાઓ છે તે નેતાઓ પર પણ ક્યાંક ને ક્યાંક જે પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા. ટીએમસીના નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક જે માર મારી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હાનિ છે તે હાનિ પહોંચાડી રહ્યા છે. પરંતુ જ્યારે ઇલેક્શન આગામી દિવસોમાં બંગાળમાં થવા જઈ રહ્યું છે ત્યારે જે બંગાળની જનતા છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ તરફી મતદાન છે તે મતદાન કરશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની સીટો છે તે આ વખતે બંગાળમાં ક્યાંક ને ક્યાંક વધીને આવે તેવી સંભાવનાઓ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટીએમસીના જે નેતાઓ છે અને ટીએમસીની જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક જે માછીમારોના જે પ્રશ્ન છે તે પ્રશ્નોને લઈને પણ ક્યાંક ને ક્યાંક તે લોકોના પ્રશ્નો છે તે પણ હલ નહીં કરી શકતી. પરંતુ કેન્દ્ર સરકાર જ્યારે માછીમારોના જે પ્રશ્ન છે ત્યારે પ્રશ્નોને હલ કરવા જાય છે ત્યારે ટીએમસીની સરકાર છે તે સ્પષ્ટપણે ના પાડી દે છે. સાથે જ જે માછીમારોનો પ્રશ્ન છે તે ક્યાંક ને ક્યાંક ઊભા રહી જાય છે. પાણીની સમસ્યાને પણ લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે, તે નારાજગી કેન્દ્ર સરકાર છે તે કેન્દ્ર સરકાર દૂર કરવા માંગે છે. પરંતુ સ્થાનિક સરકારની અડચણોને કારણે તે સમસ્યા છે તે સમસ્યા દૂર થતી નથી કે તેનું ભોગવવાનું પ્રજાને આવે છે. એટલે કે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે બંગાળમાં જે સભા કરવામાં આવી ટીએમસી ઉપર ક્યાંક ને ક્યાંક જે વાઘબાણ છે તે વાઘબાણ ચલાવવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં જે બંગાળના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજય બનાવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓડિશામાં પણ સભાનું આયોજન છે તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઓડિશાના જે લોકલ પ્રશ્નો છે તે લોકલ પ્રશ્નોને લઈને પણ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડી ગઠબંધન ઉપર પ્રહાર છે તે પ્રહાર કર્યા હતા. જે પ્રમાણે ઓડિશામાં જે આગામી જે સરકાર છે તે આગામી સરકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ જશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું. સાથે જ જે ઓડિશાની જે જનતા છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તે ઈચ્છી રહી છે. એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં જ્યારે ઓડિશામાં જે વિકાસનો રથ છે તે વિકાસનો રથ ઝડપથી આગળ વધશે અને ક્યાંક ને ક્યાંક ઓડિશાની જનતાને પણ તેનો લાભ મળી શકશે. જી તો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભાઓ યોજાઈ. વડાપ્રધાને ટીએમસી સરકારની નીતિઓની ટીકા કરી.